ઓકે બેટા તો જે ડબલ સેકન્ડ સેશનમાં તમને આ એક ક્વેશન છે સ્ટેટનો જેમાં તમને મીન અને માઇનસ થ્રી ફોર સેવન માઇનસ સિક્સ આલ્ફાબીટા એને તમને મીન ગીવન છે ટુ અને તમને વેરિયન્સ કિવન છે ટ્વેન્ટી થ્રી ઠીક છે તો હવે તમારે હવે તમારે મીન ડેવિએશન ફાઇન કરવાનું છે બકા અબાઉટ મીન હે એટલે તમને ખ્યાલ હોય તો સમસન ઓફ

તો આ થઈ ગયું ટ્વેલ્વ ઠીક છે આ બધાનો સરવાળો શું થાય છે બકા આ એક અને આ એક બે ટુ પ્લસ આલ્ફા પ્લસ બીટા એનો મતલબ તમારું પહેલું સમીકરણ મળી ગયું આલ્ફા પ્લસ બીટા બરાબર એક ઠીક છે એની સિવાય તમને બીજું શું આપી દીધું છે વેરિયન્સ બકા ઠીક છે તો વેરિયન્સ નું સામાન્ય સૂત્ર શું છે આપણું વેરિયન્સ ઇઝ ઇક્વલ ટુ સમસન ઓફ એક્સાઈડ બાય એન માઇનસ નો હોલ વર્ગ ઠીક છે વેરિયન્સ તમને આપી દીધું છે સરવાળો તો ચલો બધાનો સરવાળો કરવાની આપણે વર્ગનો સરવાળો સોરી તો માઇનસ થ્રીનો વર્ગ નાઇન ચાર નો સોળ આ છે ફોર્ટી નાઇન આનો છત્રીસ પછી છે આલ્ફા સ્ક્વેર પછી છે બીટા સ્કવેર ડિવાઈડ બાય સિક્સ માઇનસ વર્ગ મધ્યકનો વર્ગ બકા ટુ નો વર્ગ

એકસો ને દસ પ્લસ આલ્ફા સ્કવેર પ્લસ બીટા સ્કવેર ઠીક છે તો અહીંયાથી તમને બીજું સમીકરણ મળી એકસો દસ માઇનસ કરો છો તો બે ને બાવન તો આ થઈ ગયું તમારું બાવન ઠીક છે અહીંયા હવે બીજી કોઈ તમને કંડિશન આપેલી નથી તો તમારે આ સમીકરણ નંબર આ છે સમીકરણ નંબર બે આમાંથી તમારે બીટાની કિંમત ડાયરેક્ટ ટ્રાયલ એન્ડ એર મેથડ થી શોધવી પડશે તમે એવી બે સંખ્યા શોધો તમે કિંમત વર્ગોનો સરવાળો બાવન થતો હોય ઠીક છે તો માની લો આપણે ફોર ને સિક્સ ગણીએ છીએ તો છત્રીસ છ નો છત્રીસ થાય અને ચાર નો સોળ થાય તો આનો કેટલો થાય બે ને એક બાવન તો છ અને ચાર તમને આલ્ફા ને બીટા મળી ગયા

માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ પાંચ નો મોડ પાંચ વત્તા માંથી બે જાય તો બે સાતમાંથી બે જાય તો પાંચ માઇનસ માંથી માઇનસ મતલબ બે જાય તો માઇનસ આઠ અને મોડ્યુલસ એટલે પ્લસ આઠ છ માંથી બે જાય તો ચાર ચાર માંથી બે જાય તો ભાગ્યા ઠીક છે સરવાળો આવે છે બકા દસ દસ વીસ ને છવ્વીસ ભાગ્યા છ એટલે કે તેર દુ છવ્વીસ તેર ભાગ્યા ત્રણ જેવો છે ઓપ્શન યસ ઓપ્શન નંબર સી ઇઝરા ઠીક છે બકા તો તમે ધ્યાનથી જોઈ શકો છો કે બહુ સિમ્પલ પ્રકારનો જીડબલ્યુ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર માં ક્વેશ્ચન છે જો તમને બેઝિક પણ ખબર છે તો પણ તમે સારી રીતે સોલ્વ કરી શકો છો ઠીક છે બેટા થેન્ક યુ બાય